بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على مرودي لو بايو السلام عليكم ورحمة الله وبركاته گیکلنا جمعہ نا خطبہ ما شیخ کمران ہمیں یاد پایوا કે 10th ઓક્ટોબર જે છે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે કહેવાય છે. યુનાઇટેડ નેશન કહે છે કે આ દિવસે દેશો કોશિશ કરે કે પોતાના ગવર્મેન્ટ પોલિસીઝને એવી તમ ડિઝાઇન કરે કે જે લોકોને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે એ લોકો પર થોડુંક ઇન્વેસ્ટમેન્ટ થાય. અને દર વર્ષે ગોલ હોય છે. આ જે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે હોય છે લોકોનું સ્લોગન હોય છે, ગોલ હોય છે. આ વર્ષનું ગોલ છે ઇન્ક્રીઝડ ઇન્વેસ્ટમેન્ટ ઇન મેન્ટલ હેલ્થ. તો સરકાર જે છે દુનિયામાં એ લખાણ કહેવામાં આવે છે કે ઇન્ક્રીઝ યોર ઇન્વેસ્ટમેન્ટ ઇન મેન્ટલ હેલ્થ. મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ બહુ વધી ગયા છે કોવિડના કારણે, કાં તો ડ્રગ એડિક્શન કે આલ્કોહોલિઝમ. તો ગવર્મેન્ટ્સને ઇન્વેસ્ટ કરવાની જરૂર છે, ખાલી પૈસા નહીં પણ ટાઈમ, એક્સપર્ટીઝ, એજ્યુકેશન એનો પર ભાર આપવાની જરૂર છે. WHOનું જે ડેફિનેશન છે મેન્ટલ હેલ્થનું, આ ડેફિનેશન પ્રમાણે જો અમે ખાસ ડિટેલમાં ડેફિનેશન જોયો તો મેં રિયલાઇઝ કરશો કે અમે બધાને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે. કારણ કે બહુ બ્રોડ ડેફિનેશન છે. શું કહે છે? મેન્ટલ હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ વેલ બિંગ ઇન વિચ એન ઇન્ડિવિજ્યુઅલ રિયલાઇઝિસ હિઝ ઓ હર ઓન એબિલિટીઝ. વન, હી કેન કોપ વિથ નોર્મલ સ્ટ્રેસીસ ઓફ લાઈફ. ઘણી વખત સ્ટ્રેસીસ હોય છે પણ અમે કોપ નથી કરી શકતા. જો કોપ ના કરી શકતા હોય તો વી હેવ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ. સો કેન કોપ વિથ નોર્મલ સ્ટ્રેસીસ ઓફ લાઈફ, કેન વર્ક પ્રોડક્ટિવલી એન્ડ ઇઝ એબલ ટુ મેક અ કન્ટ્રીબ્યુશન ટુ હિઝ ઓર હર કોમ્યુનિટી. આ લગભગ 4 ક્રાઇટેરિયા છે. તો આમાં અમે જોશું કે ઘણાને આ તકલીફ છે. આમાં અમે લાગશે કે બરાબર છે, બાકી સ્ટ્રેસ સાથે કોપ નહીં કરી શકશું કે વી કે નોટ કોન્ટ્રીબ્યુટ ટુ ધી કોમ્યુનિટી. તો બધા પોતા ઉપર કામ કરવાની જરૂર છે. એક મોટામાં મોટું તકલીફ આ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમનું ડ્રગ એડિક્શન છે, આલ્કોહોલિઝમ છે, ખાસ અમારા કોમ્યુનિટીમાં. તો સવાલ એ આવે છે, ઇંગ્લિશમાં કહે છે, વોટ કેમ ફર્સ્ટ, ધ ચિકન ઓર ધી એગ? તો શું મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સના કારણે માણસો ડ્રગ્સ ને આલ્કોહોલમાં પરે છે કે નો? ઇઝ ધી અધર વે અરાઉન્ડ, કે પહેલાં ડ્રગ્સ ને આલ્કોહોલમાં પરે છે પછી તે ડેવલપ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ? તો આ એક સવાલ છે જે મેં પોતાને પૂછા કરવાની જરૂર છે. અને સાયન્ટિસ્ટ પણ ઇન્વેસ્ટિગેટ કરે છે કે ઘણા જે ડ્રગ એડિક્સ છે ઇઝ બિકોઝ ઓફ ચાઇલ્ડહુડ એબ્યુઝિસ. બચપનમાં લેકાને તકલીફ પડ્યું એ કારણે લેકા ડ્રગ્સમાં પરે છે. સો તે ઓલરેડી હેડ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ અને એ કારણે ડ્રગ્સમાં પડ્યા. બીજા કહે છે ના, સાજા માણસો હતા પણ કારણ કે ડ્રગ્સ ચાલુ કર્યા એ કારણે લોકોને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ ચાલુ થયું. લાઈક ધીસ ઇઝ સેકન્ડરી. આના ટ્રીટમેન્ટ વાસ્તે, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ વાસ્તે જાત જાતના ટ્રીટમેન્ટ્સ છે. રિહેબિલિટેશન સેન્ટર્સ છે, ધી અવેઇટેડ રિહેબિલિટેશન સેન્ટર છે કિગંભોલીમાં, અમારા ડ્રગ્સ રિહેબિલિટેશન વાસ્તે. કાઉન્સેલર્સ છે, સાયકાયટ્રિસ્ટ છે, સાયકોલોજીસ્ટ છે, ડૉક્ટર્સ છે, ડ્રગ્સ આપે, એન્ટી ડિપ્રેશન્સ આપે. અને એના ઉપર સરકાર ઉપર બહુ જ ભાર આવે છે, ખાસ US ગવર્મેન્ટ ઉપર, કારણ કે ડિપ્રેશન વધારે છે ત્યાં. ડેવલપ કન્ટ્રીઝમાં ડિપ્રેશન વધારે છે તો સરકાર ઉપર બહુ જ ભાર આવે છે લખાણા બજેટ્સ ઉપર. એક સ્પેસિફિક જાતનું ટ્રીટમેન્ટ છે જેનો પર મને વધારે ડિસ્કસ કરવું હતું. મેન્ટલ હેલ્થ ડિટેલમાં મને નથી જવું પણ એક ટ્રીટમેન્ટ જે છે એનો પર મને થોડોક વધારે ભાર આપવો હતો. 1935માં એક માણસ બિલ વિલ્સન કરીને દારૂ રહ્યો હતો. બિચારો બધું ટ્રાય કર્યું કે ખબર હતું કે દારૂ પીઉં છું પણ કંટ્રોલમાં ના હતું, પોતાને રોકી જ ના શકતો હતો. બધું ટ્રાય કર્યું, છેલ્લે એક બીજા દોસ્તારને મળે છે, બોબ સ્મિથ કરીને. તો બિલ વિલ્સન ને બોબ સ્મિથ આ બે દોસ્તારો મળે છે અને ચાલુ કરે છે વાત કરવાનું કે મને દારૂનું પ્રોબ્લેમ છે. તો ઓલો કે ના, મને પણ પ્રોબ્લેમ હતું. તો બેસીને એ લોકો ડિસ્કસ કરે છે કે વોટ વી વેન્ટ થ્રુ. અને એમ કરતાં કરતાં એ લોકો જોયા કે ખાલી ડિસ્કશનથી, એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવાથી એ લોકો દારૂ મૂકી શક્યા.
तो आ बे मणसों थी लगभग 1939 में 100 मणसो थी गया। तो हवे आ बे मणसो भेगा थईने के मैं बीजा मणसों ने इन्वाइट करे, अमे दारू मूकी शक्या तो हवे बीजा मणसों ने बोलावे, बीजा मणसों साथे बेसीने जे दारू रह्या हता, एम करता करता ग्रुप लगभग 100 जणनू थई गयो। 1946 में एलाका एक 12-point plan प्रेजेंट कर्या અને આ ગ્રુપનું નામ હતું આલ્કોહોલિક્સ એનોનિમસ, એ એ આજ સુધી છે। 1946 માં લખાયું 12-point plan કે જે અમારી ગ્રુપમાં આવશે। અમારું ગ્રુપનું સબસ્ક્રિપ્શન નથી, ઇટ્સ ફ્રી ઓફ ચાર્જ, પણ શરત એ છે કે જે ગ્રુપ મેમ્બર હોય એ જ તમે આ ગ્રુપમાં લાવી શકે। પણ એક વખત તમે ગ્રુપમાં ઘરી જાઓ, યુ હેવ ટુ ફોલો ધીસ 12-point plan। તો આજે 2016 લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે દુનિયામાં લગભગ 180 દેશોમાં આ એ છે, આલ્કોહોલિક્સ એનોનિમસ। ટન્ઝનિયામાં પણ છે આ ગ્રુપ આલ્કોહોલિક્સ એનોનિમસ, ને લગભગ 2 મિલિયન મેમ્બર છે એના દુનિયામાં। તો જે લોકોને આલ્કોહોલની તકલીફ છે, અલ્હમ્દુલિલ્લાહ અમારા કોમ્યુનિટીમાં એટલું મોટું પ્રોબ્લેમ નથી, કારણ કે શરિયા કહે છે કે આલ્કોહોલ હરામ છે, પણ તો પણ ઇટ્સ અ ગ્રોઈંગ પ્રોબ્લેમ। પણ આ 12-point plan જે છે અમે બીજા પ્રોબ્લેમ્સમાં પણ એપ્લાય કરી શકીએ, તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે 12-point plan। પહેલું, વી એડમિટ દેટ વી આર પાવરલેસ ઓવર આલ્કોહોલ, અવર લાઈવ્સ હેવ બિકમ અનમેનેજેબલ। હરેક તકલીફનું પહેલું સ્ટેપ એ છે કે ના, મને આ તકલીફ છે, ઘણા દારૂરિયા છે મને કાંઈ કહેશે કે ના આ તકલીફ નથી, મને હું પોતાને રોકી શકું છું। ઘણા સિગરેટ ફૂંકવાવાળા છે એ કાં તમે કહેશે કે ના હું થોડું થોડું ફૂંકું છું, આઈ એમ નોટ અ સ્મોકર। બીજાને ગુસ્સોનું પ્રોબ્લેમ છે, પણ એમ કહેશે ના ના ગુસ્સો કરવું જોઈએ, આ દેશમાં નહીં ચાલે ગુસ્સો વગર। સો વી હેવ અ પ્રોબ્લેમ બટ વી ડોન્ટ એડમિટ, તો ફર્સ્ટ સ્ટેપ એડમિટ ધ પ્રોબ્લેમ। બીજું, વી હેવ કમ ટુ બિલીવ દેટ અ પાવર ગ્રેટર દેન અવર સેલ્વસ કુડ રિસ્ટોર અવર સેનિટી। અમારી જેટલી કુવત છે અમે હવે માનવામાં આવી ગયું છે, વી એડમિટ કે દેર ઇઝ અ પાવર ગ્રેટર દેન અસ હુ કેન રિસ્ટોર સેનિટી। અમે પોતે કાંઈ નહીં કરી શકશું, દેર હેઝ ટુ બી અ પાવર ગ્રેટર દેન અસ ટુ રિસ્ટોર અવર સેનિટી, અમારું પ્રોબ્લેમને સોલ્વ કરવા છે। બીજું, ત્રીજું, વી હેવ મેડ અ ડિસિશન ટુ ટર્ન અવર વિલ એન્ડ અવર લાઈવ્સ ઓવર ટુ ધ કેર ઓફ ગોડ એઝ વી હેવ અન્ડરસ્ટુડ યુ। તો પહેલાં હાયર પાવરનું આઈ વું એડમિટ કરવાનું, એ કે છે ના હવે અમારી જિંદગી અમે ખુદાને આપી દઈએ છીએ, વી ગિવિંગ અવર લાઈફ ટુ ગોડ। પછી ચોથું, વી હેવ મેડ અ સર્ચિંગ એન્ડ ફિયરલેસ મોરલ ઇન્વેન્ટ્રી ઓફ ઓરસેલ્વ્સ। ઇસ્લામમાં આને કહેવામાં આવે છે મુહાસબા। તો આ માણસો ભેગા થઈ ને સિન્સિયરલી બેસીને કહે કે ના અમારામાં ખામીઓ શું છે, વોટ આર ધી ફોલ્ટ્સ દેટ વી હેવ ઇન અસ, એને લિસ્ટ ડાઉન કરે। પાંચમું, એડમિટેડ ટુ ગોડ ટુ અવર સેલ્વસ એન્ડ ટુ અનધર હ્યુમન બિંગ ધ એક્ઝેક્ટ નેચર ઓફ અવર રોંગ બિંગ્સ। આ લિસ્ટ બનાવવા પછી એટલે કે પોતપોતામાં ડિસ્કસ કરે, પણ સાથે સાથે ખુદાને કહે કે ખુદા અમે એડમિટ કરીએ છીએ કે આ ખામીઓ છે અમારામાં। છઠ્ઠું, વી આર એન્ટાયરલી રેડી ટુ હેવ ગોડ રિમૂવ ઓલ ધીસ ડિફેક્ટ્સ ઓફ કેરેક્ટર, એ ખુદા તમે આ જે ખામીઓ છે અમારામાંથી કાઢી નાખો, રિમૂવ ધેમ ફ્રોમ અસ। સાતમું, એ કહે છે કે વી હમ્બલી આસ્ક હિમ ટુ રિમૂવ અવર શોર્ટકમિંગ્સ। આ તમે જોશો બીજા ઓવરલેપ થાય છે, બાકી યુ હેવ ટુ ફોલો ધ સ્ટેપ્સ અલાકાના ગ્રુપ પ્રમાણે। સો હમ્બલનેસ ખુદાની સામે કે ખુદા તમે આ ખરાબીઓને તમે કાઢો અમારી પાસેથી। પછી આઠમું બહુ ઇમ્પોર્ટન્ટ, યુ મેક અ લિસ્ટ ઓફ પર્સન્સ દેટ વી હેવ હાર્મ્ડ એન્ડ બીકેમ વિલિંગ ટુ મેક અમેન્ડ્સ ઓફ ઓલ ઓફ ધેમ। અમે દારૂરિયા હતા ત્યાર સુધી અમે ઘણા માણસોને નુકસાની પહોંચાડ્યા છે, અમારી ઘરવાળીઓને, અમારા બચ્ચાઓને, અમારા કામવાળા જે છે સિટીઝન્સ જે છે એ કે એક એકને તમે આઈડેન્ટિફાઈ કરો, કોને તમે નુકસાન પહોંચાડ્યા છો એનું લિસ્ટ બનાવો। પછી 9, મેક ડાયરેક્ટ અમેન્ડ્સ ટુ સચ પીપલ વેર એવર પોસિબલ એક્સેપ્ટ વેન ટુ ડૂ સો વુડ ઇન્જર ધેમ ઓર અધર્સ। આ માણસોને આઈડેન્ટિફાઈ કરવા પછી તમે એક પાસે જાઓ અને માફી માંગો, અને મેક અમેન્ડ્સ, મેકઅપ, ખાલી માફી માંગવાનું નહીં પણ જો સાચે કાંઈ ખોટ થયું હોય તો યુ મેકઅપ, ફાઇનાન્શિયલી, મોરલી, એજ્યુકેશનનું હોય તો યુ મેકઅપ। દસમું, એ કે આ પ્રોસીજર અહીંયા સ્ટોપ નથી થતું,
હવે અમારું પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયું. તો ટેન કન્ટિન્યુ ટુ મેક પર્સનલ ઇન્વેન્ટરી એન્ડ વી વર રોંગ વી પ્રોમ્પ્ટલી એડમિટેડ ઇટ. આલ્કોહોલનો પ્રોબ્લેમ પતવા પછી આ પ્રોસિજર સ્ટોપ નહીં થાય. આજથી અમારી જે ભૂલો હશે અમે લખશું અને વિલ કન્ટિન્યુ ધીસ પ્રોસેસ. 11 સોટ થ્રુ પ્રેયર એન્ડ મેડિટેશન ટુ ઇમ્પ્રુવ અવર કોન્શિયસ કોન્ટેક્ટ વિથ ગોડ એઝ વી હેવ અન્ડરસ્ટુડ હિમ, પ્રેઇંગ ઓનલી ફોર નોલેજ ઓફ હિઝ વેલ ફોર અસ એન્ડ ધ પાવર ટુ કેરી દેટ આઉટ. ખુદા સાથે રિશ્તો અમારો તૂટવું ના જોઈએ. હવે અવર રિલેશનશીપ વિથ ગોડ શુડ નોટ બ્રેક. અને 12મું બહુ જ ઇમ્પોર્ટન્ટ, માણસો જે એનાલાઇઝ કર્યા છે એ કહે છે કે માણસો જો 11 સ્ટેપ કરે અને આ 12મું સ્ટેપ ના કરે તો કહે છે વેરી લાઇકલી દેલ ગો બેક ટુ ધ હેબિટ. આ 12મું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું છે કે હેવિંગ મેડ અ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ એઝ અ રિઝલ્ટ ઓફ ધી સ્ટેપ્સ વી ટ્રાઈડ ટુ કેરી ધીસ મેસેજ ટુ અધર આલ્કોહોલિક્સ એન્ડ ટુ પ્રેક્ટિસ ધીસ ઇન ઓલ અવર અફેર્સ. તો માણસ જ્યારે પોતે આદત મૂકી દીધી હોય 12મું છે કે તમે કોઈ બીજા દારૂ રહી અને ગોતો, યુ બ્રિંગ હિમ ટુ ધ ગ્રુપ એન્ડ યુ રેસ્ક્યુ હિમ ઓલ્સો. ઇસ્લામમાં છે કે ઇલ્મ ને અમલ. તમે પોતા ઉપર કામ કરી લીધા હો, કોઈ બીજા માણસને ગોતી એન્ડ યુ ઇમ્પ્લિમેન્ટ ઇટ ઓન હિમ. જો તમે આ કરશો તો યુ વિલ બી સક્સેસફુલ. તો સ્ટેમફોર્ડ યુનિવર્સિટી હવે જે પ્રોફેસર્સ હતા પહેલાં કે કહેતા હતા ગાના માણસો છે, એ લોકો તો ખુદામાં માનતા નથી. ઘણા પ્રોફેસર જે છે કે આ શું છે ખુદા ખુદા તમે કરો છો. હવે ધીસ પેપર 2020નું પેપર છે. પ્રોફેસર કીથ હમ્ફ્રીઝ કહે છે કે બેશક ધીસ ઇઝ ઇફેક્ટિવ. આ એ જે છે એ લોકોનો રિશ્તો જે ખુદા સાથે કાયમ કર્યા છે થ્રુ સ્પિરિચ્યુઆલિટી ધે ક્યોર ધેમસેલ્વસ. ઇટ ઇઝ સક્સેસફુલ. ઇટ હેઝ સેવ ધ યુએસ ગવર્મેન્ટ $10,000 પર પર્સન ઇન કાઉન્સેલિંગ ફીઝ. માણસ જે લોકો આલ્કોહોલિક્સ હતા એ લોકો કાઉન્સિલર પાસે જાય ગોરીઓ લે, સરકારને $10,000 પડતું હતું કે આ કરવાથી દે હેવ સેવ ધેમસેલ્વસ $10,000 ટુ ધ ગવર્મેન્ટ. તો આ ટેકનિક જે છે ખાલી આલ્કોહોલિક્સ જમવાની ડ્રગ્સ વાસ્તે પણ વાપરી શકે, ગુસ્સો વાસ્તે પણ વાપરી શકે. કે મેક અ ગ્રુપ, જે લોકોને ગુસ્સોની તકલીફ હોય માણસો બેસીને પોતાના પ્રોબ્લેમ્સ સોર્ટ આઉટ કરી શકે. સૈયદ હાસન નકવી જે આફતાબના મોટા છે એ મને થોડોક ટાઈમ પહેલાં મને વાત કરતા હતા કે એનું જ્યારે બાયપાસનું ઓપરેશન થયું, ઓપરેશન થઈ ગયું પછી હોસ્પિટલમાં યુકેમાં દિવસમાં એ લોકોનું શેડ્યુલ હતું કે તને વોકિંગ કરવાનું છે, તારું ડાયટ પ્લાન છે. પણ એક શેડ્યુલ હતું એ લોકોને, એક રૂમમાં એ લોકોને લઈ જતા હતા જ્યાં બધા બાયપાસના પેશન્ટ્સને લેવાતા હતા. જે પ્રિવિયસ વીકમાં બધા બાયપાસ થયું હતું બધા આવીને સાથે બેસે અને પછી પોતાના પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરે કે મને છાતી દુખે છે, મને જખમ દુખે છે, મારા પગમાં જોર નથી. તો કે અમે એમ વાત કરતાં કરતાં અમે પોતાને બહુ જ સારું લાગતું હતું. ઘણી વખત માણસ જ્યારે એકલો હોય છે તને લાગે મારા જેવું બીમારી ખુદા કોઈને ના આપે, દુશ્મનને પણ ના આપે, હું સૌથી હેરાન માણસ. પણ જ્યારે બીજા માણસ સાથે વાત કરે તો એને સારું લાગે કે ના, જે મને થાય છે એ બીજાને પણ થાય છે. એમાં ધ હિલિંગ પ્રોસેસ વોઝ ફાસ્ટ. તો આમાંથી લેસન્સ અમે શું લઈ શકીએ? પહેલું, ધ પાવર ઓફ હ્યુમન કનેક્શન. એક ઇન્સાન જ્યારે બીજા ઇન્સાનને જ્યારે મળે છે દે કેન ડૂ વન્ડર્સ. આ જે લોકડાઉન જે છે, અડધી બીમારી કોવિડ કરતાં વધારે લોકડાઉનનું બીમારી હતું. માણસો આઇસોલેશનમાં સાવ જ ડિપ્રેસ થઈ ગયા. માણસોને ના મળવાનું, માણસને હાથ ના આપવાનું, માણસોને ભેટવાનું નહીં, એનાથી બીમારીઓ વધી ગયા છે. ઓફકોર્સ સેફટીને ધ્યાન રાખવાનું, પણ ધ પાવર ઓફ હ્યુમન કનેક્શન એક. બીજું, આ જે 12th સ્ટેપનો મેં વાત કરી કે તમારું પ્રોબ્લેમ જો સોર્ટ આઉટ થઈ ગયું હોય તમે કોઈ બીજા માણસને ગોતો અને એનું પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરો. તો સૂરે અસ્ર જે છે, વલ અસ્ર ઔઝ બિલ્લાહ મિન શૈતાનિર રજીમ, વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર. પછી 4 સ્ટેપ છે, ઇલા લદીના આમનુ વ અમિલુસ સાલિહાત. આ પર્સનલ છે. વ તવાસૌ બિલ હક વ તવાસૌ બિસ સબ્ર. કલેક્ટિવલી એન્જોયિંગ હક એન્ડ એન્જોયિંગ પેશન્સ. ખુદા પણ કહે છે કે તમે પોતા ઉપર કામ કરો પછી બીજાને સ્પ્રેડ કરો તો જ તમે સક્સેસફુલ થશો. આ બીજું. ત્રીજું, ધ ટ્રુ સ્પિરિટ ઓફ તૌબા. આ માણસો દારૂ રહ્યા હતા, તકલીફ હતું, પોતાની ખામીઓને પહેચાણ્યા. પણ તૌબા ખાલી અસ્તગફિરુલ્લાહ કહેવાનું નથી. તમે દારૂ પીતા હો
કે બીજી ગુનાહજી કરતો પણ ખાલી અસ્તગફિરુલ્લાહ બોલો એ ના ચાલે. એક માણસ અમારા ઇમામ અલી અલીસલામ પાસે આવે છે, કે ઇમામ અલી એને સાંભળે છે કે અસ્તગફિરુલ્લાહ બોલે છે, તો ઇમામ એને કહે છે કે તને ખબર છે તું શું બોલી રહ્યો છે અસ્તગફિરુલ્લાહ? પછી ઇમામ એને કહે છે કે આની વાસ્તે ચાર છ સ્ટેપ છે. પહેલું, ટુ રિપેન્ટ ઓવર ધ પાસ્ટ, યુ શુડ ફીલ બેડ અબાઉટ યોર સિન્સ, એક. બીજું, ઇમામ કહે છે ટુ મેક અ ફર્મ ડિટર્મિનેશન નોટ ટુ રિપીટ ઇટ, નિયત કર કે હું આ ગુના પાછું નહીં કરું. બીજું, ત્રીજું, જે માણસોને નુકસાન પહોંચ્યું છે આ ગુનાથી, યુ મેક અપ ફોર ઇટ. તમે જો આ ધીસ ઇઝ રિલેટેડ ટુ વોટ વી ટોક્ડ અબાઉટ. જે માણસોને ખોટ પડ્યું છે, પહોંચ્યું છે તારા ગુનાથી, યુ મેક અપ ફોર ઇટ. ત્રીજું, ચોથું, જે વાજિબ અમલ તું મૂકી દીધો તારા ગુનાહના કારણે, એ વાજિબાતને પૂરું કર. પાંચમું, જે ગોસ તારા શરીર ઉપર ઉગ્યું ગુનાહના કારણે, એ ગોસને તું ઉઘાર. મેલ્ટ ધેટ ફ્લેશ. કેટલું? એ કે એટલું તું ઉઘાર કે તારી ચામરી જે છે હાડકાને ટચ થાય. આ ડેફિનેશન પ્રમાણે અમારા ઇસ્તિગફાર બધા બેકાર કહેવાય. શું મેં આ સ્ટેપ્સ ફોલો કરે છે? ઇમામ કહે છે કે આ ગોસ બધું ઓગરી જાય, પછી નવું ગોસ તારા શરીર ઉપર બને. અને છઠ્ઠું, એ કહે છે ગુનાહ કરવામાં તારા શરીરને બહુ જ મજા આવી, ઠીક છે, આ જ શરીરને હવે તું એને તકલીફ આપ. તકલીફ શેનું? ઈબાદતનું. જેટલી મજા તને ગુનાહ કરવામાં આવ્યું, જેટલી મજા તને આવી ગુનાહ કરવામાં તારા શરીરને, એટલું જ તકલીફ તારા શરીરને આપ હવે ઈબાદત કરવામાં. પછી તો અસ્તગફિરુલ્લાહ બોલ, તો જ કબૂલ થશે. તો અસ્તગફિરુલ્લાહ એક લાઇટ વર્ડ નથી. ચોથું લેસન એ પાસથી, ટોટલ રિલાયન્સ ઓન અલ્લાહ્સ પાવર. અમે જે કહીએ છીએ લા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલાહિલ અલી અઝીમ, કે નમાઝમાં કહીએ છીએ બિહૌલિલ્લાહી વ કુવ્વતિહી અકુમુ વ અકઉદ. ટોટલ રિલાયન્સ ઓન અલ્લાહ્સ પાવર, હી કેન ડુ વન્ડર્સ. તો આજે સફરનો મહિનોનું જે દુઆ છે અમે જે પરે છે, સુનિયો ખાસ માને છે કે આ મહિનો જે છે બહુ જ ભારે છે, બલાનો મહિનો છે. શિયા કહે છે કે ના, હદીસોમાં નથી, પણ ઓલામાં કહે છે કે હા ભારે મહિનો હોઈ શકે. કેમ? કારણ કે પેગંબરનું વફાત આ મહિનામાં છે, ઠીક છે. કેમ આ મહિનો ભારે ના હોય? પણ ઓલામાં કહે છે કે તમે આ દુઆ પરો, વફાતિયુલ જિનાનમાં પણ છે, કહે છે યા શદીદ અલ કુવા, ખુદાને અમે કહે છે, ઓ પોઝેસર ઓફ ગ્રેટ સ્ટ્રેન્થ, યા શદીદ અલ કુવા ઓ યા શદીદ અલ મિહાલ, ઓ પોઝેસર ઓફ ગ્રેટ માઇટ. આ તમે સ્પિરિટ જો દુઆનું, વદઉહુ ખૌફન વ તમઅન, કે જ્યારે તમે દુઆ કરો યુ પ્રે વિથ ફિયર એન્ડ હોપ. તો આ પેલા ફિયર છે, યા શદીદ અલ કુવા વ યા શદીદ અલ મિહાલ, યા અઝીઝુ યા અઝીઝુ યા અઝીઝ, ત્રણ વખત. અઝીઝનો મતલબ શું થાય છે? મુફસરીન કહે છે અઝીઝ ઇઝ દેટ વન હુ ડઝ નોટ ડિપેન્ડ ઓન એન એક્સટર્નલ પાવર ફોર હિઝ સ્ટ્રેન્થ. શું દુનિયામાં કોઈ છે જેનું બહારથી પાવર આવે છે? ખાલી ખુદા છે. યા અઝીઝુ યા અઝીઝુ યા અઝીઝ, ધલ્લત બી આઝમતિકા જમી ઓ ખલ્ક, યોર ક્રિએશન સબમિટ્સ મીટલી ટુ યોર સુપ્રીમસી, વી ગિવ ઇન ટુ યોર પાવર નાઉ. ધલ્લત બી આઝમતિકા જમી ઓ ખલ્ક, ફકફીની શર્ર ખલ્ક, સો પ્રોટેક્ટ મી ફ્રોમ ધ ઇવલ ઓફ યોર ક્રિએચર્સ. પછી બહુ ફાઇન, હવે પાછો હોપ. એક વખત ફિયર આવી ગયું, હવે હોપ. યા મોહસિનુ યા મુજમિલુ યા મુનઈમુ યા મુફદિલ. યા મોહસિન એ સારું કરવાવાળો, ઓ એહસાન કરવાવાળો. યા મુજમિલુ ઓ વન હુ ડઝ બ્યુટિફુલ થિંગ્સ, જમીલ કરવાવાળો. યા મુનઈમુ એ માણસ જે અમે નિયમત, એ ક્રીચર જે અમે નિયમત આપે છે, વન હુ બિસ્ટોઝ વિથ નિયમા. યા મુફદિલ ઓ વન હુ બિસ્ટોઝ ગ્રેસ. પછી નબી યુનુસનો આયત છે યા લા ઇલાહા ઇલ્લા અન્ત સુબહાનક ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન ફસ્તજબના લહુ વ નજૈનાહુ મિનલ ગમ વ કઝાલિક નુજિલ મુમિનીન. ઉલમા કહે છે કે આ બહુ જ પાવરફુલ વર્સ છે. તમે પોતાને નબી યુનુસના હાલતમાં તમે મળે પોતાને રાખો. ઇટ વોઝ ડાર્કનેસ અપોન ડાર્કનેસ અપોન ડાર્કનેસ. શું હતું? અંધારી રાત હતી, દરિયો અંધારું હતું અને મચ્છીનું પેટ પણ અંધારું હતું, એટલું બધું ડાર્કનેસ. નબી યુનુસ શું કહે છે? યા લા ઇલાહા ઇલ્લા અન્ત સુબહાનક ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન, હું ગુનાહ કરવાવાળો છું. ફસ્તજબના લહુ વ નજૈનાહુ મિનલ ગમ, વી રિમૂવડ હિમ ફ્રોમ ધીસ ડાર્કનેસ.
વકધા અલી કનુંજલ મુમિન, અમે મુમિનીને પણ કાઢશું. બહુ હોપ આપે છે. તો આ દુઆ બહુ જ પાવરફુલ છે. માણસોમાં જો ખરાબ આદત હોય, આ દુઆ બહુ જ પાવરફુલ છે. ખુદાને કહે કે તમારું પાવર સૌથી વધારે છે. અરબાઈનનો દિવસ ગઈકાલે, અને ઘરની વખત હમણાં અરબાઈનનો દિવસ, અરબાઈનનું જે વખત છે, નાવ ઇટ હેઝ બીન એસોસિએટેડ વિથ ધ વોક, નજફથી કરબલા વોકિંગ છે, સાયકલિંગ છે, 80 કિલોમીટર્સ વોક. અને માણસ જ્યારે એ 80 કિલોમીટર્સ પૂરું કરે છે, ખુદા અમે બધાને નસીબ કરે ઇન્શાઅલ્લાહ, એ જ્યારે પૂરું કરે છે ત્યારે એક જાતનું ફખર થાય છે કે હું કાંઈ પૂરું કરેલું છું. પછી મામને જાણી કહે છે કે હું પગે આવ્યો છું તમારી પાસે, તમે મારી હાજતો પૂરી કરો. અમે જ્યારે ઝિયારત પરે છે શુહદાએ કરબલાને, એમાં એક સેન્ટન્સ છે, ફયા લૈતની કુંતુ માઅકુમ ફઅફૂઝ માઅકુમ. આ બહુ જ એક ભારે વર્ષ કે ઝિયારત અરબાઈનમાં, માઅકુમ માઅકુમ લા માઅદુવિકુમ, અમે તમારી સાથે છે, તમારા એનિમી સાથે નથી. આ બહુ ભારે એક વર્ષ છે. અમે જાણવું હોય કે આ શુહદાએ કરબલા કોણ હતા, તે નોટ નોર્મલ પીપલ. આ તો જવા દે, આમૂલી એક અસહાબનું વાત કરે છે કે છે સઈદ ઇબને અબ્દુલ્લાહ હનફી. એ કહે છે કે આ માણસ તમે ખબર છે કરબલામાં પહોંચવા વાસ્તે શું કર્યું? એ કે હી ટ્રાવેલ 1200 ફરસખ. આજના જમાનામાં 8000 કિલોમીટર. કરબલાના મેદાનમાં પહોંચવા વાસ્તે હી ટ્રાવેલ 8000 કિલોમીટર્સ. પછી આ તમને જવા દે આમૂલીનું બ્રેકડાઉન આપે છે. એ કે આ માણસ કુફાનો રહેવાસી હતો, હી વોઝ અ રેઝિડન્ટ ઓફ કુફા. એ કુફાવાળા જે કાગળ લખે છે ઇમામ હુસૈનને, જે છેલ્લા કાગરો હતા, આ માણસ આ કાગરો લઈ ને ઇમામ હુસૈન અલી સામને પહોંચાડે છે. બહુ ખતરો હતો આ રસ્તા ઉપર. કુફાથી મક્કા 300 ફરસખ. ઇમામ જ્યારે એ કાગરો વાંચે છે તો મુસ્લિમ એમને અકીલને મોકલાવે છે. પણ મુસ્લિમને અકીલને કહે છે કે આ રસ્તામાં ખતરો બહુ છે, મને ખબર છે તું સહી સલામત કુફા પહોંચ. તો સઈદ ઇબ્ને અબ્દુલ્લાહ હનફી કહે છે કે હું લઈ જઈશ મુસ્લિમને. તો મુસ્લિમને અકીલ સાથે એ પાછું જાય છે કુફા, અને શોર્ટકટ્સને બીજા રસ્તો લઈએ રસ્તાઓ લે છે, નોટ ધી નોર્મલ રૂટ. એમાં તરસ ને ખતરા વધારે હોય છે. તો પાછું કુફા પહોંચે છે, આ બીજા 300 ફરસખ, એટલે થયા 600. પછી મુસ્લિમને અકીલ જ્યારે કુફા પહોંચે છે, માણસો એને ઉકારે છે, તે ખુશ થાય છે. એ કાગળ લખે છે ઇમામ હુસૈન અલી સલામ કે તમે આવો. આ કાગર કોણ લઈ જાય છે? સઈદ ઇબ્ને અબ્દુલ્લાહ અલ હનફી. એ કાગર પાછું કુફાથી લઈને મક્કા લઈ જાય છે, 300 ફરસખ બીજા, એટલે થયા 900 ફરસખ. પછી ઇમામ સાથે મક્કાથી નીકળે છે અને જાય છે કુફા તરફ, આ બીજા 300 ફરસખ. હવે અમે ચાલે છે 80 કિલોમીટર, આ માણસ ચાલ્યો છે 8000 કિલોમીટર. માણસ જો 8000 કિલોમીટર ચાલ્યો હોય તો ઇમામ પાસે એ શું માંગે, એનું અજર શું? એને જો ચાન્સ મળે ઇમામને, ખાલી કહે કે ઇમામ આજે આટલું બધું હું ચાલ્યો છું 8000 કિલોમીટર, એનું અજર શું? આ માણસનું તમે અજર જુઓ. ઇમામને કહે છે દોહરના વખતે, ઇમામ તમે નમાઝ પઢો, આ તીરનો વરસાદ આવે છે, તમે મને ચાન્સ આપો, તમે મને એક ઓપોર્ચ્યુનિટી આપો કે હું તમારી આગળ ઊભો રહું જેથી આ તીર તમે ના લાગે. એ કે હું કાંઈ વધારે નથી કર્યો, 1200 ફરસખ હું ટ્રાવેલ કર્યો છું, પણ હું કાંઈ નથી કર્યો તમારી વાસ્તે. એ ઇમામ એના અજરમાં તમે મને તૌફીક આપો કે હું તમારી આગળ ઊભો રહું. ઇમામ નમાઝ ચાલુ કરે છે, તીરોનો વરસાદ ચાલુ થાય છે, આ માણસ તીરોને રોકે છે જેથી ઇમામને ના લાગે. હિસ્ટોરિયન્સ કહે છે કે લગભગ 12 તીર એને લાગે છે, અને હાથો બધા તીરથી ભરેલા છે. ઇમામ જ્યારે નમાઝ પતાવે છે ત્યારે હજી એક તીર આવે છે, માણસના હાથ ખલાસ થઈ ગયા હોય છે, પણ એ જ્યારે જોઈ છે કે તીર આવે છે તો પોતાનું મોઢું રાખે છે આગળ, તો તીર એના મોઢા ઉપર આવે છે અને પરી જાય છે, અને ઇમામના લેફ્ટ ઉપર. પછી ઇમામને કહે છે કે આ ઇમામ શું હું મારું આહદ પૂરું કર્યો કે નહીં? ઇમામ કહે છે બેશક તમારી આગળ છો જન્નતમાં. ફયા લૈતની કુંતુ માઅકુમ ફઅફૂઝ માઅકુમ. આ બહુ આસાન, બોલવામાં બહુ આસાન છે સ્ટેટમેન્ટ, પણ ભારે સ્ટેટમેન્ટ છે. શું અમારામાં તાકાત છે કે અમારા 12મા માસ તમે આટલું બધું કરી શકીએ? નાનું વોક પછી અમે એટલું બધું ફખર આવે છે કે ના અમે કર્યા, અને 2 દિવસમાં કર્યા, 3 દિવસમાં નહીં, 2 દિવસમાં કર્યા, અને બીજા છે અમે 1 દિવસમાં કર્યા.
માણસો છે જે 8000 કિલોમીટર કર્યા છે ઇમામ વાસ્તે, અને સામેથી શું માંગ્યા છે કે ઇમામ અમે શહીદ થાય. વલ મુસ્તશહદીન બૈન યદી. ખુદા અમે તૌફીક આપી ઇન્શાઅલ્લાહ કે અમારામાં જે ખામીઓ છે એને અમે પહેચાની શકીએ, એને અમે લિસ્ટ ડાઉન કરી શકીએ, એને અમે સોર્ટ આઉટ કરી શકીએ ઇન્શાઅલ્લાહ. અને ખામીઓ પતવા પછી અમારા ઇમામોના ખાસ અમે અસહાબ બનાવ્યા ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.